આથે વાળ સારા લાગે પણ પેટમાં હોય તો ખરેખર મોટી મુસીબત થાય. મુંબઈની છોકરી સાથે આવું જ કંઈક ઘટ્યું. તેના પેટમાંથી 3 કિલો અને 15 સેન્ટીમીટર લાંબો વાળનો ગુચ્છો નીકળ્યો. ડોક્ટર્સે સમયસર તેનું ઓપરેશન કરીને તેને નવું જીવનદાન આપ્યું. પણ આ વાળ છોકરીના પેટમાં કેવી રીતે પહોંચ્યા એ જાણવા જુઓ આ રિપોર્ટ. મુંબઈમાં થયું વિચિત્ર ઓપરેશન. પેટમાંથી નીકળ્યા 3 કિલો વાળ. ટેવ બની કુટેવ. વાળનો આ ગુચ્છો જોઈ રહ્યા છો. આ વાળ કાપવામાં આવ્યા નથી, 14 વર્ષની એક સગીરાના પેટમાંથી ઓપરેશન કરીને કાઢવામાં આવ્યા છે. જી હા, આ વાળના ગુચ્છાનું વજન છે 3 કિલો. છેલ્લા ઘણા મહિનાઓથી સગીરાના પેટમાં દુખતું હતું. ઘરના લોકો તેને પેઇન કિલર આપીને શાંત કરતા હતા. જોકે પેટનો દુખાવો અસહ્ય થયો અને સગીરાને KEM હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી. તપાસમાં જાણ થઈ કે તેના પેટમાં વાળનો ગુચ્છો છે. આખરે ઓપરેશનમાં 15 સેન્ટીમીટર લાંબો 3 કિલોનો વાળનો ગુચ્છો નીકળ્યો. ही मुलगी 14 वर्षाची होती आणि चिंबूर विस्तारात राहत होती आणि ती आमच्या इमर्जन्सी उकडीमध्ये आली होती की तिला पोटात 1 महिन्यापासून दुखतं आहे. आणि ज्यावेळेला आम्ही तिला तपासलं त्यावेळेला आम्हाला असं जाणीव झालं की तिच्या पोटामध्ये थोडासा पस जमा झालेला आहे आणि त्याचे कारण शोधण्यासाठी आम्ही त्याचा सिटी स्कॅन केला. सिटी स्कॅनवरती मग आम्हाला कळालं की तिला एक छोटंसं तिथे पस कलेक्शनचं पॉकेट आहे आणि त्याचं कारण हे होतं की त्याच्या स्टमकमध्ये गोळा होता. नेमका तो गोळा काय आहे त्याचं पण आमचं पुढची इन्व्हेस्टिगेशन आमची चालू होती. पण पहिलं हे निदान होतं की तिचं पस ट्रेन करायचं आणि त्याच्यातून तिला क्लिअर करायचं. હવે સવાલ એ થાય છે કે આખરે આટલો મોટો વાળનો ગુચ્છો આ સગીરાના પેટમાં આવ્યો ક્યાંથી? તો તેનું પણ કારણ છે. નાનપણમાં માનસિક આઘાતને કારણે સગીરાને વાળ ખાવાની આદત લાગી ગઈ. ઉંમર વધતા આદત વધતી ગઈ. જોકે ઓપરેશન બાદ બાળકીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. તેને મનોચિકિત્સક પાસે લઈ જઈને તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું. આજકાલચા કાળામાં જસં આપણ બગતોય કી દોનીહી પાલક હે વર્કિંગ ક્લાસચે પેરેન્ટ્સ આહેત. ત્યાચમુળે જાસ્ત કરુન આપલી લહાન મુલે ઘરાત એકટી અસતા. दुसरा स्ट्रेसचा विषय असा आहे की लहान मुलांना अभ्यासाचं जे ओझं आहे ते अत्यंत वाढत जातं आहे आणि ह्या दोन कारणामुळे मला असं वाटतं की ह्या प्रकारचे जे आजार आहेत ते आपल्या समाजामध्ये दिसून येतात.